चालो धोरण 11 ना बायोलॉजी ना तमाम विद्यार्थी मित्रों ध्यान आपे। आपणे प्रकरण 5 चालू छे अने एना 14 क्वेश्चन पूरा थई गया छे। आजे आपणे क्वेश्चन 15 थी शुरू करवा जई रह्या छीए, ज्यां कलिकांतर विन्यास लखेलू छे। चार्ट पण जोई लेवानो, शरूआतनी अंदर जे आपेलो छे मैं तमने आखा पाठनो चार्ट, एमां कलिकांतर विन्यास एटले ई विभाग छे। चार विभाग पूरा थई गया छे, ए बी सी डी अने ई चालू थई छे। कलिकांतर विन्यास क्वेश्चन 15 लखी नाखजो। कलिकांतर विन्यासना प्रकारो सह आकृति वर्णवो। हवे कलिकांतर विन्यास शू छे? मित्रों विन्यास एटले गोठवणी, मैं तमने शरूआतमां शब्द समझावेलो छे। पुष्प विन्यास तो पुष्पनी गोठवणी, शिरा विन्यास तो शिरानी गोठवणी, पर्ण विन्यास पर्णनी गोठवणी। एवी रीते कलिकाओनी गोठवणी, पुष्प ज्यारे कलिका अवस्थानी अंदर होय त्यारे आपणे खबर छे पुष्पमां चार भाग होय। बारथी तमे जुओ आकृति पण तमने खबर छे, बारथी पहेला आवे वज्र, एनी नीचे जाओ तो दल, એની નીચે જાઓ તો પુંકેસર, એની નીચે જાઓ તો સૌથી અંદર શ્રીકેસર। હવે આ પુષ્પ છે એ જ્યારે કળી અવસ્થાની અંદર હોય, ગુલાબની કળી બધાએ જોઈ હોય, તો એ કળી અવસ્થામાં છે એટલે તમને ખબર છે વજ્રચક્ર લીલા કલરના તમને બાયણે દેખાશે, કળીમાં બીજું કાંઈ તમને નહીં દેખાય, માત્ર વજ્રચક્ર બહારના ભાગમાં દેખાશે। હવે જો એ કળીનો છેદ લેવામાં આવે તો એ કેવું દેખાય છે? અહીંયા જુઓ, આખું પુષ્પ છે, આ કળી છે, આનો જો આમ છેદ લેવામાં આવે તો આ આકૃતિઓ આવે। આ આકૃતિઓ તમારે દોરવાની છે, અહીંયા સ્ટાર કરી નાખજો, આ પરીક્ષા લક્ષી છે, આકૃતિ દોરી સમજાવો એમાં પૂછાશે। આ આકૃતિ તમારે દોરવાની નથી એટલે અહીંયા ચોકડી મારવાની છે, અહીંયા સ્ટાર કરવાનો છે। તો હવે તમને ખબર પડી કલિકાંતર વિન્યાસ એટલે શું, છતાંય આગળ વ્યાખ્યા આપી છે પુષ્પીય ચક્રમાં પુષ્પની કલિકા અવસ્થાની અંદર જે એકમો ગોઠવાયેલા હોય, વજ્ર દળ એની ગોઠવણીનો પ્રકારને કલિકાંતર વિન્યાસ કહે છે। આગળ લખીને આપજો વ્યાખ્યા, કલિકાંતર વિન્યાસના ચાર પ્રકાર છે। કલિકાંતર વિન્યાસના ચાર પ્રકારો છે, એમાં નંબર આપી દેવાના। એક નંબર ધારાસ્પર્શી, બે નંબર વ્યાવૃત, ત્રણ આચ્છાદિત અને ચાર નંબર પતંગિયાકાર અથવા પીચ ફલકીય। ચાર પ્રકારના કલિકાંતર વિન્યાસ છે। વર્ણન સમજતા પહેલાં આકૃતિ જોઈ લઈએ। પેલો પ્રકાર જુઓ, હા પેલો પ્રકાર છે ધારાસ્પર્શી। ધારાસ્પર્શી એટલે શું છે કે આ જે વજ્રપત્ર છે એ આ એક નંબરનું વજ્રપત્ર, આ બે નંબરનું, આ ત્રણ ચાર પાંચ, જુઓ એકબીજાની ધારને અડે છે, ધારને અડે છે, જુઓ છે આમ ધારને અડે છે પાંચે પાંચ વજ્રપત્રો। તો એવા પ્રકારના કલિકાંતર વિન્યાસને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ કહેવાય। થયું? હમણાં ચાર્ટમાં પણ સમજાવીશ, અહીંયા ચાર્ટ પણ આરે જોતા જઈએ। કલિકાંતર વિન્યાસનો મેં ચાર્ટ પણ મૂક્યો છે, એની માસ્ટર કી છે ક્વેશ્ચન 15ની। કલિકાંતર વિન્યાસ ચાર પ્રકાર, આ ફોટો હું તમને ગ્રુપમાં મૂકી દઈશ। પહેલો પ્રકાર ધારાસ્પર્શી, વજ્ર અને દળ આચ્છાદિત થયા વગર, જો આચ્છાદિત થયા વગર એકબીજાને ખાલી અડે, એકબીજા ઉપર નથી, જો અહીંયા એકબીજા ઉપર છે અહીંયા નથી, ખાલી ધારને સ્પર્શતા હોય તો એને ધારાસ્પર્શી કહેવાય, દાખલા તરીકે આંકડો। ચાલો વર્ણનમાં જુઓ, એક નંબર, એક નંબર, જ્યારે પુષ્પીય ચક્રમાં વજ્ર અને દળ આચ્છાદિત થયા વગર એકબીજાની ધારે સ્પર્શે અડકેલા હોય ધારાસ્પર્શી કહેવાય, દાખલા તરીકે આંકડો। હલો બે નંબર, બે નંબરની આકૃતિ જુઓ, આ બે નંબર,
અહીંયા જુઓ, એક નંબરનું વજ્રપત્ર, આ છેડો બાયણે, આ છેડો અંદર. ફરી બે નંબરનો, આ છેડો બાયણે અંદર. ત્રણ નંબર, બાર અંદર. ચાર, બાર અંદર. પાંચ, બાર અંદર. છે, એકબીજાને માથે આવેલા છે, પરિણામે એવાને કહેવામાં આવશે વ્યાવૃત. ચાલો વ્યાવૃતનું વર્ણન. બે નંબર કરી નાખજો. જો બૈરૂત ભેદ એટલે કે વજ્ર અને દલ એકબીજાની એક જ ધારને બીજા ધાર દ્વારા આચ્છાદિત થવો હોય તેને વ્યાવૃત. દાખલા તરીકે જાસૂદ, ભીંડા. ચાલો ચાર્ટમાં પણ જોઈ લઈએ, બી વ્યાવૃત, વજ્ર અને દલ એની ધાર, એક જ ધાર બીજા સાથે આચ્છાદિત થાય. જો એક જ આ બાયણે છે, આ અંદર છે. વરી આ ત્રણ નંબરની આ બાયણે છે, આ અંદર છે. એક જ ધાર, જાસૂદ, ભીંડા, વ્યાવૃત. ચાલો ત્રણ નંબર, આચ્છાદિત. વજ્ર અને દલની બંને ધારો એકબીજા સાથે આચ્છાદિત હોય. દાખલા તરીકે કેશિયા, ગલતોરો, ગુલમોર. આકૃતિ જોઈ લ્યો, બંને ધારો. બે નંબર આપ્યા છે. જો એક નંબરમાં જુઓ, બે અંદર છે. એક નંબર, બે અંદર. એવી રીતે ત્રણ નંબર જુઓ, બે બાયણે છે. બે બાર, જો અહીં લખ્યું એક અંદર, ત્રણ બાર, અને બે ચાર અને પાંચ અંદર બાર હોય. જો આ બે નંબર છે અંદર બાર. ચાલો ચાર નંબર છે અંદર બાર, પાંચ નંબર અંદર બાર. તો અહીંયા મેં લખી દીધું છે, ખાસ ધ્યાન રાખજો. એક સાવ અંદર, બે છેડા. ત્રણ નંબર, બે છેડા બાર. બે ચાર પાંચ અંદર બાર. તો આ પ્રમાણેનો જે છે એને કહેવામાં આવે છે આચ્છાદિત. તો એની પણ આકૃતિ જોઈ લેવાની, બરોબર. એનું વર્ણન પણ, ત્રણ નંબરનું આચ્છાદિત. હલો ચાર નંબર. હવે ચાર નંબર છે એ તમે જોશો તો આ જગ્યાએ છે વટાણા વાલ. આને ચાર નંબર આપી દેજો. વટાણાને વાલની અંદર શું છે? આ પ્રમાણેનું છે. જુઓ, એક વજ્રપત્ર છે ને સૌથી મોટું છે, એક નંબરનું. અને એ વજ્રપત્રને કહેવામાં આવે છે ધ્વજક. આ જે એક નંબરનું ધ્વજક છે એ આ બે નંબરનું, આ એક ઊભું છે ને આ ઊભું છે, એને આચ્છાદન કરે છે. જુઓ બે નંબરનાને. આ બે નંબરનું નામ છે પક્ષક, અને ત્રણ નંબરના નાના છે એને કહેવામાં આવે છે નવતલ. તો ધ્વજક એ પક્ષકની માથે હોય અને પક્ષક એ નવતલની માથે હોય. તો આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ છે એને કહેવામાં આવે છે પતંગિયાકાર અથવા પીચફલકીય. અહીંયા આપણે આકૃતિમાં જોઈ લેવાનું છે, એક નંબર સૌથી મોટું ધ્વજક, બે નંબર બે પાર્શ્વીય પક્ષક, વળી અહીંયા જુઓ બે નાના નવતલ. તો વાલ અને વટાણાની અંદર તમને આ જોવા મળશે. તો આ કલિકાંતર વિન્યાસનો આ સરસ મજાનો ચાર્ટ છે એ તમે એની માસ્ટર કી ક્વેશ્ચન 15ની હું તમને આપું છું. આ તમારા રેકોર્ડમાં સાચવી રાખવાની છે. તમે જેટલું કામ સુંદર કરશો એટલું સુંદર તમને માર્ક્સ મળશે. ખાસ ધ્યાન રાખો, સુંદર કાર્ય સુંદર માર્ક. તો આ ક્વેશ્ચન 15 બહુ મહત્ત્વનો છે. આ આકૃતિ મેં તમને કીધું કે પરીક્ષાલક્ષી છે, તમારે આકૃતિ દોરવાની છે ચારે ચારની. તો આ તો ક્વેશ્ચન 15. ચાલો હવે આપણે આગળ વધીએ છીએ ક્વેશ્ચન 16 ઉપર, સામેના પાનામાં. ક્વેશ્ચન 16, તમને ફરી યાદ અપાવું, આગળનું જે વર્ણન છે સ્ત્રીકેસર ચક્ર એની આગળ હુંકેસર ચક્ર એ આપણે આની પહેલાંના પ્રશ્નમાં લઈ લીધું છે. જો અહીંયા સી અને ડી કર્યું છે, આપણે આગળના પ્રશ્નમાં લઈ લીધું છે એટલે આમાં નથી લેવાનું. તો અહીંયાથી આપણે ક્વેશ્ચન 16 શરૂ થાય છે. જરાયુ વિન્યાસ લખ્યું અહીંયા, ત્યાં ઓની જેમ પ્રશ્ન લખી નાખો, જરાયુ વિન્યાસના પ્રકારો સહ આકૃતિ વર્ણવો. હવે જરાયુ વિન્યાસ શું છે?
બીજાશયની અંદર અંડક આવેલા છે. વ્યાખ્યા જુઓ, બીજાશયની અંદર અંડકોની ગોઠવણી, તેને જરાયું વિન્યાસ એટલે ગોઠવણી. કોની? જરાયું એટલે અંડકની. કેટલા પ્રકાર છે? પાંચ. અહીંયા જુઓ, પાંચના નંબર આપી દેવાના. એક નંબર ધારાવર્તી, બે અક્ષવર્તી, ત્રણ નંબર ચર્મવર્તી, ચાર તલસ્થ, પાંચ કેન્દ્રસ્થ અથવા મુક્ત કેન્દ્રસ્થ. પેલું ધારાવર્તીનું વર્ણન આપ્યું છે. હવે આ જે આકૃતિઓ બાજુમાં આપી છે એ પાંચે પાંચ જરાયુ વિન્યાસની આકૃતિ છે. આ આકૃતિ પણ પરીક્ષાલક્ષી છે, ધ્યાન રાખો. સ્ટાર કર્યું છે. તમારે આ પાંચે પાંચ આકૃતિ દોરવાની છે. હવે પહેલો પ્રકાર તમે જોઈ લ્યો, ધારાવર્તી. હવે એ શું છે? આ વટાણા છે. વટાણામાં આ જગ્યાએ તમે જુઓ આ ધાર છે, ધાર. આ અંદરના ભાગમાં અંડક છે, અંડક. આ ધારને અડે છે એટલે એને કીધું ધારાવર્તી. કમ્પ્લીટ. ચાલો એક નંબર જુઓ વર્ણન, ધારાવર્તી. બીજાશયની વક્ષ સેવની એટલે ધાર. જરાયું નિર્માણ થાય, બે અરોળમાં અંડક આવે, વટાણા. બે નંબર અક્ષીય, આ અક્ષીય. આનો પણ ચાર્ટ હું તમને સમજાવીશ. આ અક્ષીય, બરાબર. અક્ષીયની અંદર શું છે કે આ વચમાં જે અક્ષ છે એમાંથી અંડક ઉત્પન્ન થાય છે. જો આ અંડક દેખાય, જો આ એડિંગ પણ કરી નાખ્યું અંડકો, અને પરિણામે આવા પડદા જોવા મળી જાય એટલે અહીંયા કોટર બની જાય. તો આવો કોટરવાળો છે એને કહેવામાં આવે છે અક્ષવર્તી. અક્ષ એટલે ધરી, મુખ્ય અક્ષ, એમાં અંડકો આવેલા છે. ચાલો બે નંબરનું વર્ણન, અક્ષીય. અંડકો જરાયુ સાથે બહુ કોટર એ બીજા શયમાં થયું. જાસૂ, ટમેટા, લીંબુ. ચાલો ત્રણ નંબર ચર્મવર્તી. હવે આ બીજા શય છે, આમાં જો કોટર નથી, અહીંયા અંડકો છે. આ બીજાશયની અંદરની દિવાલ છે, અહીંયા અંડકો લાગેલા છે, એને કહેવામાં આવે છે ચર્મવર્તી. ચાલો અહીંયા જોઈએ ચર્મવર્તી. જરાયુ વિન્યાસમાં અંડકો બીજાશયની અંદરની દિવાલ ઉપરથી ઉત્પન્ન થાય. બીજાશય એક જ કોટરવાળું હોય. આ ખોટાને ફૂટપટ તરીકે ઓળખવામાં આવે. તો આ ત્રીજા પ્રકારનો થયો. ચાલો હવે અહીંયા આવશે ચોથા પ્રકારનો મુક્ત કેન્દ્રસ્થ. ડાયન્થસની અંદર જોવા મળે, પ્રીમરોઝની અંદર જોવા મળે, પડદા ગેરહાજર છે. ચાલો આ પ્રકાર અહીંયા આકૃતિ આપી છે. આ કેન્દ્રસ્થ ધરી છે વચ્ચેની, અને એમાંથી આ અંડકો ઉત્પન્ન થયા છે. જો આ અને આ જુદું છે, જોજો. આ બીજાશયની અંદરની દિવાલમાંથી અંડકો ઉત્પન્ન થયા છે, અને આ છે કેન્દ્રની ધરીમાંથી ઉત્પન્ન થયા છે, એટલે પડદા નથી. તો આ થઈ ગયો તમારે મુક્ત કેન્દ્રસ્થ. અને તલસ્થ એટલે છેલ્લો પ્રકાર. આ બીજાશય છે, બીજાશયનો નીચેનો ભાગ એટલે તલ ભાગ કહેવાય. આ ભાગ અહીંયાથી અંડક બને છે, જો આ અંડક બને છે એટલે એને કહેવામાં આવે છે મુક્ત કેન્દ્રસ્થ, સોરી તલસ્થ. તો જરાયુ વિન્યાસ ક્વેશ્ચન 16, જરાયુ વિન્યાસના પ્રકારો સહ આકૃતિ વર્ણવો. અહીંયા લખી નાખજો ક્વેશ્ચન 16. આ નીચે મેં લખ્યો છે. ચાલો એની માસ્ટર કી જોઈ લઈએ. જરાયુ વિન્યાસ ક્વેશ્ચન 16, પાંચ પ્રકાર. પહેલો પ્રકાર જુઓ ધારાવર્તી. મેં તમને આકૃતિ સમજાવી. આ ધાર છે, એના એ જરાયુ છે, આ અંડકો છે. પછી બીજું કીધું અક્ષવર્તી, જાસૂ, ટમેટા, લીંબુ. અહીંયા આ અક્ષ છે, આ બહુ કોટરીય બીજાશય છે, અહીંયાથી અંડકો નીકળે છે. ચાલો આ ત્રીજું આવ્યું ચર્મવર્તી. અંડકો બીજાશયની દિવાલમાંથી, બીજાશયમાં એક જ કોટર, ઉટપટ, રાય, દારૂડી. જો આ બીજાશયમાં એક જ કોટર. કમ્પ્લીટ. અહીંયા અંડકો છે, આ બીજાશયની અંદરની દિવાલ છે.
ચાલો ચાર નંબરનું આવ્યું ડી મુક્ત કેન્દ્રસ્થ અંડકો કેન્દ્ર ઉપરની ધરીમાંથી અહીંથી જો અહીંથી અંડકો નીકળે પડદા નથી પડદા ગેરાજર ડાયન્થસ પિમરોઝ ખ્યાલ આવી ગયો ચાલો અહીંયા આવ્યું તલસ્થ પાંચમો પ્રકાર બીજાશયના તલ ભાગેથી નીકળે એક જ અંડક સૂર્યમુખી ગલવોટા આવ્યું આ એક જ અંડક આવેલું છે અંડક તલ ભાગેથી નીકળે નીચેથી તો પાંચ પ્રકાર થયા આ પણ તમારે તમારા બુકની અંદર સાચવી રાખવાનું છે ખાસ ધ્યાન રાખો જેટલું સરસ કાર્ય કરશો એટલા સરસ માર્ક્સ મળશે તો આ તમારે હતો ક્વેશ્ચન 16 જરાયુનિયાસના પ્રકારો ચાલો પાછળ આવશે ક્વેશ્ચન 17 જ્યાં ફળ લખેલું છે અને આ આપણા ચાર્ટ પ્રમાણે જાય તો જી વિભાગ છે ક્વેશ્ચન 17 લખી નાખો ફળ એટલે શું એના ભાગો જણાવી અસ્ટીલા ફળનું વર્ણન કરો અસ્ટીલા ફળ કોને કહેવાય હવે તમે ઘણાય ફળ જોયા હોય આકૃતિ આપી છે કેરીની કેરી ફળ છે નારિયળ ફળ છે મગફળીની મેં આકૃતિ દોરી છે મગફળી બધાએ જોઈ હોય એટલે આ મગફળીની આકૃતિ દોરી છે જુઓ મગફળી ફળ છે માંડવી આપણે કહી છીએ એને ફોલી છે આ ફોતરા છે એને ફલાવરણ કહેવાય ફળનું આવરણ ફલાવરણ આ ફળ ફળને આપણે ફોલીએ એટલે આ બી નીકળે તો આ બીજ છે જો આ બીજ ખાઈ બીજની માથે આપણે જે છોતરા છે છોતરા ફોતરા ઉડાડી છીએ ખારી સિંગ ખાઈ એટલે તો એ બીજાવરણ છે બીજનું આવરણ બીજાવરણ આ ફળનું આવરણ ફલાવરણ હવે આ શિંગદાણા આપણે ખાઈએ ફોતરા કાઢી નાખી અને શિંગને બે ફાડા કરીએ એટલે આવી લાગે આવી આ એક ફાડું આ બીજું ફાડું આ ફાડાને કહેવામાં આવે છે બીજપત્ર ધ્યાન રાખજો શેલી ભાષામાં સમજાવું છું બીજપત્ર અને અહીંયા તમે જોશો ને તો આવી ડટ્ટી જેવી રચના હોય એમાં ઉપરના ભાગને કહેવામાં આવશે ભ્રૂણાગ્ર આ નીચેના ભાગને કહેવામાં આવે છે ભ્રૂણ મૂળ તો આ બીજની રચના થઈ તો બીજની અંદર બીજપત્ર ભ્રૂણાગ્ર ભ્રૂણ મૂળ ફલાવરણ આવું બધું હોય હવે 17મો જે ક્વેશ્ચન છે ફળ કોને કહેવાય ભાઈ તેના ભાગો જણાવો અસ્ટીલા ફળનું વર્ણન કરો સાત વ્યાખ્યા ફલન બાદ વિકાસ પામેલું પરિપક્વ બીજાશય કારણ કે બીજાશય જ્યારે ફલન થાય છે અને ફળ બને છે એક બીજી વ્યાખ્યા પણ આપી છે ફલન વગર જો ફળનું નિર્માણ થાય તો એને અપરાગિત અથવા અફલિત ફળ તરીકે ઓળખવામાં આવે છે તો પહેલાં વ્યાખ્યા આપી ફળ કોને કહેવાય અને પછી બીજી વ્યાખ્યા આપી અફલિત ફળ કોને કહેવાય અહીંયા કાઢ નાખવાનું ફળ આ તે કાઢ નાખો ફલન બાદ વિકાસ પામેલું પરિપક્વ બીજાશય ને ફળ કહે છે ને ફળ કહે છે ફળના જુદા જુદા ભાગો છે ફળના જુદા જુદા ભાગો મેં ચાર્ટ પણ કર્યો છે બાજુમાં જુઓ ફલાવરણ હમણાં સમજાવ્યું અને બીજ ફલાવરણ ત્રણ હોય બાહ્ય ફલાવરણ મધ્ય ફલાવરણ અંત ફલાવરણ ફલાવરણ ત્રણ છે અહીંયા જુઓ બાયણેનું હોય ફલાવરણ બાહ્ય ફલાવરણ વચ્ચેનું હોય મધ્ય ફલાવરણ અંદરનું હોય અંત ફલાવરણ છે અહીંયા નીચે અસ્ટીલા ફળનું વર્ણન કર્યું છે કેરી અને નાળિયેર બેની આકૃતિ આપી છે કેરી અને નાળિયેરની હવે એમાં તમે જોશો મેં બાજુમાં કેરીનું અને નાળિયેરનું વર્ણન લખ્યું છે અહીં જુઓ તમને ખ્યાલ આવે કેરીની અંદર ત્રણ ફલાવરણ થયા બાહ્ય મધ્ય અંત હવે એ શું છે હા કાંઈ કાંઈ
કેરીની અંદર ત્રણ ફ્લાવરોન છે, બાહ્ય, મધ્ય અને અંત. હવે કેરી તો બધાએ જોઈ હોય, કેરીની છાલ તમે કાઢો છો એ બાહ્ય ફ્લાવરોન છે. તમે ગોર ખાઓ છો એનો ખાવા માટેનો માવો, ગોર આ ભાગ, હા આ માંસલ, એ મધ્ય ફ્લાવરોન છે. પછી અંદર ગોટલી એવી, ગોટલીની કાટલી, એ અંત ફ્લાવરોન છે. ખ્યાલ આવી ગયો? છાલ બાહ્ય, એ નીચે ખાવાનો ગર, એની નીચે ઓલી ગોટલી કડક કડક હોય, અને ગોટલીને તમે તોડો એટલે જે ગોટલી નીકળે એ એનું બીજ છે. હવે નારિયેળમાં તમે જુઓ, ત્રોફામાં તમારે જોવાનું, ત્રોફામાં, ત્રોફા બધાએ જોયા હોય લીલા નારિયેળ, તો બાયણેના ભાગમાં જે લીલી છાલ દેખાય છે ને એ બાહ્ય ફલાવવાનું છે. પછી ઓલા છોતરા તમે ઉતારો ને, છોતરા એ મધ્ય ફલાવવાનું છે. જો એ લખેલું છે છેલ્લી લીટી જુઓ, નારિયેળમાં અસ્ટીલ ફળ છે, મધ્ય ફલાવરણ રેસામય છે, છે છોતરા, એટલે મધ્ય ફલાવરણ છોતરા, અને અંત ફલાવરણ ઓલું કાટલું, કાટલી કડક કડક હોય, અને એને તમે વધારો, તમે મંદિરે વધારવા જાઓ છો તો એ કાટલાને તમે તોડો એટલે અંદરથી એમાંથી બીજ નીકળે, એટલે કે કોપરું, એ આપણે ખાઈ છીએ. નારિયેળનું બીજ ખાઈ છીએ, ધ્યાન રાખજો, બરોબર. અને કેરીનું બીજ નથી ખાતા, હા એનો મુખવાસ બનાવી છે ગોટલીનો, પણ ખાઈ છે શું? મધ્ય ફલાવરણ ખાઈ છે. તો આ બેનું વર્ણન આપ્યું છે, મેં તમને ફળ બહુ વ્યવસ્થિત સમજાવેલું છે, બરોબર. તો આ ફળની આકૃતિ તમારે દોરવાની છે, આ આકૃતિ ખાસ કરી લેજો, આ એક આકૃતિ, આ આકૃતિની જરૂર નથી, આ આકૃતિ જરૂરી છે, બરોબર. તો આ આકૃતિ પરીક્ષાલક્ષી છે, એ પણ તમારે દોરવાની છે. તો આજે તમને મેં ક્વેશ્ચન 17 એ પૂરો કર્યો છે. આવતું વખતે બીજ લખ્યું છે અહીંયા, બીજ, એ તમારે ક્વેશ્ચન 18 થશે. બીજ એટલે શું? એ ક્વેશ્ચન 18 જે છે, બરોબર, એ 18મો પ્રશ્ન આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોશું, કારણ કે એમાં એક દ્વિદળીના બીજ અને સામેના પાનામાં એક દળીના બીજ બે ભણવાના છે. એટલે આપણે 18મો પ્રશ્ન સાથે આવતા વિડીયો લેક્ચરમાં ફરી મળીએ છીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ આ પાઠને વ્યવસ્થિત તૈયાર કરે, ચાર્ટ ઉતારે. ચાર્ટના ફોટોગ્રાફ્સ હું ગ્રુપમાં મૂકી દેવાનો છું, અને ગ્રુપમાં એક જ વાર મૂકાશે, દરેક વિદ્યાર્થીઓ લખી લેવાના છે. પછી કોઈ જાતના ફોન કરવાના નથી, પાછો મોકલો, પાછી બીજી વખત કોઈ વસ્તુ મોકલવામાં આવતી નથી, ખાસ ધ્યાન રાખજો. જ્યારે જે વસ્તુ મૂકવામાં આવે છે ત્યારે જ તમારે લખી લેવાનું હોય છે. કોઈ વિદ્યાર્થી મેસેજ કે ફોન નહીં કરે કે મને બીજી વખત આપો, તમારે ત્યારે લખી લેવું જોઈએ, એ તમારી ફરજ છે. તો તમારે આજે બહુ વ્યવસ્થિત તમને ચાર્ટથી આ પ્રશ્ન કરાવ્યા છે, એને વ્યવસ્થિત નોટમાં ઉતારજો, આકૃતિઓ દોરજો. આવતા વિડીયો લેક્ચરમાં ક્વેશ્ચન 18 સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને ગુડ બાય.